ઇથોપિયન એરલાઇન્સ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના 4 સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. મૂળ સુરતના પ્રેરિત દીક્ષિત પત્ની અને 2 બાળકીઓ સાથે સાસુ અને સસરાનું પણ મોત નિપજ્યું છે. પ્રેરિતના માતા પિતાએ જણાવ્યું હતું કે સરકારે જ્યાં સુધી ડેડ બોડીની ઓળખ ન થાય ત્યાં સુધી ડેડ બોડી નહીં મળી શકે અને પ્લેન ક્રેશ થયું છે ત્યાં કોઈને પણ જવા દેવાની પરવાનગી નથી તેમ જણાવ્યું હતું. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા મૃતક પ્રેરિત દીક્ષિતના માતા પિતા વીરેન્દ્ર અને પરિંદાબેન દીક્ષિતે જણાવ્યું હતું કે મૃતક પ્રેરિત છેલ્લા 18 વર્ષથી પત્ની કોસા, 2 પુત્રી આસ્કા અને અનુષ્કા સાથે ટોરેન્ટોમાં રહેતો હતો. તેમના વેવાય મૂળ વડોદરાના પન્નાંગ વેદ અને હંસીની વેદ મળવા ગયા હતા અને સફારી પાર્ક જોવા માટે ઇથોપિયા એરલાઇન્સના વિમાનમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્લેન ક્રેશ થતા તમામ 6 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અને મારો દીકરો પ્રેરિત દીક્ષિત, મારી પુત્રવધુ કોશા દીક્ષિત અને મારી 2 પૌત્રી અનુષ્કા દીક્ષિત અને આશ્કા દીક્ષિત, એ લોકો ટોરન્ટોમાં રહે છે કેનેડામાં છેલ્લા 17 વર્ષથી. અને એ લોકો જવાના હતા આફ્રિકા. અને એની સાથે અમારી જે પુત્રવધુ છે કોશા દીક્ષિત, તેના મમ્મી હંસીની બેન વૈદ્ય અને એમના પાપા પન્નગેશભાઈ વૈદ્ય, એ લોકો બી સાથે હતા. અને એ લોકો ત્યાં એમના કોઈ ફ્રેન્ડને મળવા જવાના હતા આફ્રિકા, એટલે એ લોકોએ ટોરન્ટોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લીધું અને એ લોકો કેન્યા પહોંચ્યા અને ત્યાંથી એ લોકોએ ડોમેસ્ટિક ઇથોપિયાનું એરલાઇન્સનું ફ્લાઇટ લીધું અને જેવું ઉડાન ભરી અને 6 જ મિનિટમાં એ તૂટી પડ્યું. અને એની અંદર જે બધા જ ટ્રાવેલ કરતા હતા તે બધા જ ત્યાં આગળ ગુજરી ગયા. અને એ એટલું ખરાબ રીતે સળગી ગયું અને આ બધાના બોડી બી એટલા જ ખરાબ રીતે સળગી ગયા છે કે આજે કોઈને ઓળખ થાય એવું છે જ નહીં. અને હવે અમે લોકોએ કહ્યું કે અમારે શું કરવાનું છે, કારણ કે મારો અંદર દીકરો પ્રેરિત અને એનું પરિવાર આખું 4 જણા, દીકરો વહુ ને એની 2 દીકરીઓ, તે બધાનું હવે અમારે કઈ રીતે અમારે એનું એ કરવું તો કે જ્યાં લગી ઓળખ નહીં થાય, જે આખું દહેજી ગયું છે અને એની જે ઓળખ નહીં થાય ત્યાં સુધી અમે કોઈને આપી શકીએ નહીં.